ई लर्निंग गुजरात में आप सबनो हार्दिक स्वागत है। धोरण 11 नामना मूल तत्व चैप्टर नंबर 2 व्यवहारों की द्वि असर खाता प्रकार एनी अंदर धीरे 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 करता अपने हमें नियम तरफ वधी रहा छे। कारण आग पहला चैप्टर अंदर मैं समझाया कि भाई नामों ए विज्ञान है। તમને બધાને ખ્યાલ છે કે વિજ્ઞાનમાં શું હોય છે, તો કે વિજ્ઞાનમાં નિયમો સિદ્ધાંતોને તારણો છે એમ। હવે આપણે નામાના નિયમો અને સિદ્ધાંતો વિશે શીખવાનું છે। ખાતાના પ્રકાર જોઈ લીધા, બરાબર? કેટલા પ્રકાર છે ખાતાના? 3 પ્રકાર, વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજગત ખાતું। એ ત્રણ ખાતાની તમને સમજ આપી દીધી। હવે વ્યક્તિગત ખાતામાં કોનો સમાવેશ થાય? તો કે જીવન વ્યક્તિ હોય, મૃત્યુ પામેલ વ્યક્તિ હોય, કૃત્રિમ વ્યક્તિ હોય, સંસ્થાનું નામ હોય, બેંકનું નામ હોય, કોઈ બી ટૂંકમાં નામ સાથે સંકળાયેલું હોય તો ખાતા વ્યક્તિગત ખાતાની અંદર નાખી દેવાનું। બીજું માલ મિલકત ખાતું, બરાબર? એમાં 3 મુદ્દા મેં તમને આપ્યા। પહેલું માલને લગતા ખાતા, કેટલા? 4, ખરીદ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ પરત ખાતું, બરાબર? મિલકતને લગતા ખાતું, જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, પાકડી, પેટન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે, રોકડ, બેંક આ જે હોય તે બધી બેંક। અન્ય રીતે ગેરમાલ, આગથી ભરે ગેરમાલ, ચોરીથી ગેરમાલ, ઉપરથી ગેરમાલ, ધર્માદામાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, આ બધું શેમાં જાય? માલ મિલકત જાય। અને ત્રીજું ઉપર આવક, ખર્ચ, નુકસાન, ખોટ, ઘસારો, એ બધું તમારે શેમાં લઈ લેવાનું? ઉપજ ખર્ચ ખાતામાં। તો આજે આપણે શુભ શરૂઆત જોઈએ, ઉધાર જમાના નિયમો। તમે કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જમા થશે, બરાબર? તો એને આપણે પહેલો નિયમ જોઈએ, વ્યક્તિગત ખાતાનો નિયમ। તમને બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ વ્યક્તિગત ખાતું આવશે એટલે એમાં બધા નામ સંકળાયેલા હશે, બરાબર? એનો નિયમ તમારે શું યાદ રાખવાનો? વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર અને વ્યક્તિ લાભ આપનાર ખાતે જમા। આખો નિયમ, વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ લાભ આપનાર ખાતે જમા। તમને બધાને ખ્યાલ આવે છે કે લાભ લે છે કે લાભ આપે છે, એટલું તો તમારામાં કોમન સેન્સ હોવાનો। પણ નિયમ તમારો આ લખવાનો, વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ લાભ આપનાર ખાતે જમા। તો આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ રૂપિયા 300 મહેશ પાસે લેણા હતા, જે રાજેશે કબૂલ્યા, બરાબર? તો તમારે અહીંયા પહેલા 2 ખાતા સાંકળેલા છે, બરાબર? આ વ્યવહાર કેવો કહેવાય? વિશિષ્ટ વ્યવહાર છે। કેવો છે? તો કે વિશિષ્ટ વ્યવહાર, વિશિષ્ટ વ્યવહારમાં બેવડી અસર, તો કે બંને વ્યક્તિના નામ આવે, તો કે મહેશનું ખાતું અને બીજું ખાતું આવશે રાજેશનું ખાતું। ચાલો, મહેશ નું ખાતું એ કયા પ્રકારનું ખાતું આવશે? વ્યક્તિગત ખાતું, આ કે નામ છે। રાજેશ નું ખાતું એ પણ વ્યક્તિગત ખાતું, હવે આપણો નિયમ, વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ લાભ આપનાર ખાતે જવું। હવે અહીંયા જોઈએ કે રૂપિયા 300 મહેશ પાસે લેણા હતા, બરાબર?
कोने कबूलिया राजेश कबूलिया तो एनो मतलब थाय कि राजेश से ये लाभ लेना थशे अने महेश से ये लाभ अपना थाय राजेश ये लाभ लेना थाय इलिया लखी देवानो आ लाभ लेना अने लाभ लेना खाते शू थाय उधार थाय अने महेश ये लाभ अपना थाय लाभ अपना तो शू थाय जमा थाय अहींया शू थाय राजेश खाते उधार अने महेश खाते जमा पर आ नियम समझाया वगर बीजे उदाहरण लीजिए रुपया 400 मासी ने चुकवाना था जे सीमाए कबूलिया एनो मतलब था कि आ व्यवहार पण केवो विशिष्ट व्यवहार बराबर अहींया पण बे व्यक्ति संकळायेली छे एक मासी अने एक सीमा आपणे पहेला लखी दीधुं मासीनुं खातुं અને બીજું આવશે સીમાનું ખાતું માસી એટલે વ્યક્તિગત ખાતું સીમા પણ કયું આવશે વ્યક્તિગત ખાતું અહીંયા હવે કોને આપવાના છે માસી પાસે લેવાના હતા હવે કોની પાસે લેવાના છે સીમા બરાબર તો આ લાભ લેનાર સાહેબ આ લાભ લેનાર એટલે એને ખાતે શું થશે ઉધાર અને હવે કોણ પૈસા આપશે સીમા એટલે લાભ આપનાર સાહેબ લાભ આપનાર ખાતે શું થાય જવા આ રીતે આખો નિયમ સમજાવો વ્યક્તિગત ખાતાનો નિયમ શું કહે વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર વ્યક્તિ લાભ આપનાર ખાતે જવા બરાબર એટલે આ નિયમ તમારે પરીક્ષામાં પૂછાય કે વ્યક્તિગત ખાતાનો નિયમ ઉદાહરણ સહિત સમજાવો તો તમે આ રીતે સમજાવી શકો છો હવે જે માલ મિલકત ખાતાનો નિયમ એમાં શું યાદ રાખવા માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા યાદ રાખવાનું માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા હવે આ કઈ રીતે કરે જો રૂપિયા 8000 નો માલ વેચ્યો આ વ્યવહાર કેવો છે તો કે રોકડ વ્યવહાર બરોબર એટલે તમારે પહેલું ખાતું કયું આવશે એક રોકડ ખાતું બેવડી અસર કરીએ તો પહેલી અસર કોને આપવાની રોકડ ખાતાની અને બીજું છે માલ શબ્દ છે એટલે વેચાણ ખાતું રોકડ ખાતું એ કયા પ્રકારનું ખાતું તો કે માલ મિલકતનું ખાતું વેચાણ ખાતું એ પણ માલ મિલકતનું ખાતું વેચાણ કરો તો રોકડ આવે કે જાય રોકડ આવે એટલે રોકડ આવે તો ઉધાર એટલે અહીંયા રોકડ આવે રોકડ આવે તો શું થાય ઉધાર વેચાણ કરો તો માલ આવે કે જાય માલ જાય એટલે માલ જાય એટલે શું થાય જમા માલ જાય છે એટલે જમા બીજું ઉદાહરણ લઈએ
रुपया 43 सुन यंत्र रोकड़े थी खरीद चलावा जो रोकड़ व्यवहार तो पहली असर आ रोकड़ खातु बीजी यंत्र वेचाण नहीं लखवा माल हो तो चले खरी वेचाण यंत्र खातु रोकड़ खातु ये माल मिलकत नु खातु અને યંત્ર ખાતું પણ માલ મિલકતનું ખાતું યંત્ર ખરીદેલું છે રોકડ આવે કે જાય રોકડ જાય રોકડ જાય તો જમા અહીંયા લખી દઈએ રોકડ જાય છે એટલે શું થાય જમા અને યંત્ર ખરીદો એટલે યંત્ર આવે મિલકત આવે યંત્ર આવે તો શું થાય ઉધાર આનું શું થાય યંત્ર ખાતે ઉધાર રોકડ ખાતે જમા આ તમારો શું થયો માલ મિલકત ખાતાનો નિયમ માલ મિલકત ખાતાના નિયમમાં શું યાદ રાખવાનું માલ કે મિલકત આવે તો ઉધાર માલ કે મિલકત જાય તો જમા આ ક્લિયર ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કરવાનું છે ખર્ચ નુકસાન ઉધાર કરો આવક ઉપજ જમા કરો ખર્ચ કે નુકસાન થાય એને શું કરવાનું ઉધાર કરો અને આવક કે ઉપજ શું કરવાનું જમા કરો જોઈએ ઉદાહરણ લઈએ રૂપિયા 300 લાઇટ બિલ ભર્યું વ્યવહાર કેવો બની જાય રોકડ કારણ ભર્યું શબ્દ છે તેથી ચાલો રોકડ રોકડ વ્યવહાર હોય તો પહેલું ખાતું કયું સંકળાયેલું હશે રોકડ ખાતું બીજી અસર માટે શું ભરેલું છે લાઇટ બિલ એટલે બીજું આવશે વીજળી બિલ ખાતું ચાલો રોકડ ખાતું એટલે આ નિયમ પ્રમાણે માલ મિલકત ખાતું બની જાય તો કે માલ મિલકત ખાતું અને વિજયબેન એટલે તમે ખર્ચ કરેલો છે એટલે અહીંયા લખી દીધું ઉપજ ખર્ચ ખાતું ચાલો લાઇટ બિલ ભરે રોકડ આવે કે જાય અને રોકડ જાય તો જમા આ નિયમ પ્રમાણે રોકડ જાય એટલે શું કરવાનું જમા વિજયબેન એ શું છે ખર્ચ શું થાય છે ખર્ચ થાય એટલે શું થશે ઉધાર એ જ રીતે બીજું ઉદાહરણ છે રૂપિયા 5000 મહેશને પગારના ચૂકવ્યા ચાલો ચૂકવ્યા છે વ્યવહાર કેવો બની જાય રોકડ પહેલું ખાતું કયું સંકળાયેલું હશે રોકડ ખાતું ચાલો બીજી અસર માટે શું ચૂકવેલું છે પગાર એટલે બીજું ખાતું આવશે પગાર ખાતું ચાલો રોકડ ખાતું એ માલ મિલકત ખાતું અને પગાર ખાતું એ કેવું છે ઉપજ ખર્ચ ખાતું પગાર ચૂકવેલ રોકડ આવે કે જાય રોકડ જાય રોકડ જાય તો જમા આપણે અહીંયા લખી દઈએ રોકડ જાય એટલે જમા ભલે શું ચૂકવેલો છે પગાર શું કરવાનું પગાર એ ખર્ચ ખર્ચ હંમેશા શું થાય ઉધાર એટલે આને આમ શું થાય પગાર ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા ખાતા નિયમની અંદર આ ત્રણ વસ્તુ યાદ રાખવાની ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય છે એટલે તમારે
ખાતાના નિયમો ઉડાન સહિત સમજાવો, તમારે આ રીતે લખીને સમજાવવું પડે. ખાતાના પ્રકાર કેટલા? ત્રણ. વ્યક્તિગત ખાતું, માલ મિલકત ખાતું, ઉપજકત ખાતું. એના ઉધાર જમાના નિયમ, તો કે વ્યક્તિગત ખાતાના ઉધાર જમાના નિયમ, વ્યક્તિ લાભ લેનાર ખાતે ઉધાર, વ્યક્તિ લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાના નિયમ અનુસાર માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. ઉપજકત ખાતાના નિયમમાં ખર્ચ નુકસાન ઉધાર કરો, આવક ઉપજ જમા કરો. ઓકે, થેન્ક યુ. હવે પછીના ઉદાહરણો આગળ આપણે જોઈશું.